सुरेन्द्रनगर जिल्लाना मूळी तालुकाना गामोमां मोटा प्रमाणमां खनिज संपत्तिथी भरपूर छे त्यारे वर्षोथी तंत्रनी मिलीभगतथी खनिज माफियाओ द्वारा खनन वहन थाय छे। त्यारे मूळी तालुकाना सरला गामे खनिज माफियाओना त्रासथी आजे आधेड़ वयना महिलाए झेरी दवा गटगटावी लेता चकચાર मची जवा पामी छे। सरला रहता अने मजूरी काम करी पेट्यू रड़ता लीलाबेन उर्फे प्रेमबेन मंगाबाई झालाने सरकार द्वारा प्लॉट फाळवणी करवामां आवी हती। અને ત્યાં મકાન બનાવી રહેતા હોય તદ્દન નજીક સફેદ માટીનું ખોદકામ કરતા તેમના જેલેટિન બ્લાસ્ટ કરવામાં આવતા મકાન પડવાની ભીતિ હોય તે બાબતે ખાણ બંધ કરવાનું કહેતા હતા। આ બાબતે કલેક્ટર કચેરી ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ નથી ત્યારે સતત ધમકીના કારણે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સરલા ગામે સરકારી પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી જેમાં હાલ ખાણો સફેદ માટીની ચાલુ છે। જે જમીન પ્લોટ ફાળવણી કરવામાં આવી છે જે ગરીબ માણસોને આપવામાં આવેલ છે ત્યાં કોઈ પ્લોટ રહેલ નથી તમામનું ખોદકામ કરી ખાણો થઈ જવા પામેલ। આમ છતાં ગ્રામ પંચાયત સરપંચ તલાટી મામલતદાર ટીડીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી અને સરકારી પ્લોટમાં ખોદકામ અટકતું નથી અને હજારો ટન સફેદ માટી મોરબી પહોંચી ચૂકી છે। ત્યારે આજે મહિલા દિવસના રોજ એક મહિલાની રજૂઆત ન સાંભળતા તંત્રના કારણે ઝેરી દવા ગટગટાવી પડી છે તે દુઃખદ ઘટના સામે આવી છે। હાલ તેઓ સુરેન્દ્રનગર સીયુસા મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે વૃદ્ધ મહિલાને ખસેડવામાં આવી છે। બનો જે મેં તમને વાત કરી આખી જોઈ એમાં આ જે લોકો ધમકી આપી એના કારણે મારા નાનીએ શું નામ નાનીનું નામ છે લીલાબેન મંગાભાઈ ઝાલા એમને દવા આપીને આપઘાત કર્યો છે। હવે જો કાંઈ થાય એ જવાબદારી આ બધાની રહેશે અને મૂળી તાલુકા પોલીસ સ્ટેશનની રહેશે કેમ કે આજને પહેલાં અમે જાણ કરેલી છે તાલુકા પોલીસ સ્ટેશનમાં કોઈએ કાંઈ કર્યું નથી। ત્યાં ભૂપ્યાઓ માટીઓ માટી કાઢે છે અમને ધમકી આપે પણ માટી કાઢે છે અને બોમ્બ બ્લાસ્ટ કરે છે મકાન અમારું પડી જાય એવું થઈ ગયું છે કોઈ કાંઈ ધ્યાન દેતા નથી વાર વાર બેન બધી અરજી આપેલી છે અત્યારે દવા પીધી તમારે શું થાય એ મારા મમ્મી સર શું નામ છે લીલાબેન મંગાભાઈ ઝાલા ક્યાં દવા પીધી તમને નામ ની ખબર નથી બરાબર નામ જાણી આવજો તમને શું લાગી રહ્યું છે આ બધા ભૂ માફિયા ભેગો બધા ની સડાઘાટ હોય શકે હા હોય શકે અમારે શું માંગ શું છે હવે તમારે અમારે નિર્ણય જોઈએ